પછી આગળ ચાલીને બ્રહ્મી સાથે વિવાહ થયો. એમનાથી એમને કલ્પ અને વત્સર નામના બે પુત્ર થયા. મહાબલી ધ્રુવની બીજી પત્ની ઈલા અને એમનાથી એમને એક કન્યારત્ન અને એક પુત્રનો જન્મ થયો. અને એ જ ભ્રમિના પુત્ર વત્સર આગળ જઈને રાજા બન્યા. 36,000 વર્ષ સુધી આ ધ્રુવજીએ રાજ્ય કર્યું અને પછી ગંગાજીના તટ ઉપર જઈને ભગવદ્ નામનું સ્મરણ કરવા લાગ્યા. ગંગાજીના પ્રવાહના લીધે ધ્યાન ભંગ થયું, સ્થાન છોડીને બીજા સ્થાન ઉપર જવા લાગ્યા. ત્યાં શ્રી ગંગાજી પ્રગટ થયા અને વિનંતી કરી કે આપ મારો ઘાટ છોડીને ન જાઓ, હવે મારો પ્રવાહ આપને શ્રમ નહીં આપે. એ જ હરિદ્વાર સમીપ ધ્રુવ ઘાટ, જ્યાં શ્રી ગંગાજી બહુ નિર્મલ વહી રહ્યા છે. અને પછી એક દિવ્ય વિમાન આવ્યું ધ્રુવજીને લેવા માટે. જ્યાં એ વિમાનમાં આપ બિરાજવા જઈ રહ્યા હતા ત્યાં મૃત્યુદેવ આવ્યા અને કહ્યું કે આપને પધારવું છે તો સૌથી પહેલા આપે મારો સ્વીકાર કરવો પડશે, કારણ કે આપ મૃત્યુ લોકમાં હતા. અને પછી શ્રી ધ્રુવજી મહારાજ પદમ દત્વા આરુરોહાત ભૂતમ ગ્રહમ, એ મૃત્યુ ઉપર પગ મૂકીને વિમાનમાં આપ બિરાજ્યા. અને જ્યાં વિમાનમાં બિરાજ્યા પાર્ષદોને પૂછ્યું, અરે મેરી માતા કહાં હૈ, કારણ કે એ માતાની કૃપાથી મને આ ફલ મળી રહ્યું છે. દેવ કહે છે આગળના વિમાનમાં તમારી માતા પણ આવી ગઈ છે. અને પછી એ વિમાન એક દિવ્ય સ્થાન ઉપર ધ્રુવજીને લઈને આવ્યું. એ ધ્રુવલો જે કોઈને ન મળ્યું એવું અર્થ આ ધ્રુવજીને મળ્યું છે. પછી આગળ ધ્રુવજીના વંશનું વર્ણન કરવામાં આવ્યું. એમના જ વંશમાં અંગ, અંગના વેન, વેનના દુરાચારના લીધે બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો, એમને મૃત્યુ થઈ. હવે એ સમયની પ્રજા બધી રાજા વગરને દુઃખી થઈ તો વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. સૌથી પહેલા એક કાલ પુરુષ પ્રગટ થયો, પછી વેનના પવિત્ર બાહુઓનું મંથન વેદો મંત્ર દ્વારા કરવામાં આવ્યું. અને એ મંત્ર દ્વારા, મંથન દ્વારા પૃથુ મહારાજનો જન્મ થયો. આગળ કામ પ્રકરણમાં પૃથુજીનું સુંદર ચરિત્ર આવ્યું. એ પૃથુ મહારાજે પોતાના સમયકાલમાં જે જે જીવો માટે જે જે ઉપકારી વસ્તુ હતી પોતાના કામ પુરુષાર્થથી એ સિદ્ધ કરીને પ્રજાને આપ્યા. જ્યારે અન્ન જલ વગરની પૃથ્વી થઈ ત્યારે પૃથ્વી ઉપર શાસન કરવા માટે આ પૃથુ મહારાજે તૈયાર થયા. અને પૃથ્વી એ ગાયનું સ્વરૂપ હતું. અને પછી એ પૃથ્વીજીએ કહ્યું કે વિચાર્યું કે આમની અંદર પરોપકારની ભાવના છે, તો કહ્યું કે જેને જે પણ વસ્તુ જોતી હોય તો એના માટે આપ પહેલાં એમ કરો કે મારા માટે વાછડાની કલ્પના કરો, અને એ વાછડાની કલ્પના કરશો તો એના પ્રેમ ભાવમાં આવીને જેને જે વસ્તુ જોતી હશે હું આપી દઈશ. અને પછી આ પૃથુ મહારાજે એ પ્રકારે વાછડાની કલ્પના કરી અને જેને જે વસ્તુ જોતી હતી એ વસ્તુ આપી. પૃથુ મહારાજે આગળ ચાલીને 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ લીધો. 99 યજ્ઞ પૂર્ણ થયા. ભગવાન પ્રસન્ન થયા, દર્શન આપ્યા. પૃથુ મહારાજ કહે છે કે પ્રભુ મને 10,000 કાન આપો કે આપની કથા લીલા તો અનંત છે અને એ લીલાઓને શ્રવણ કરવા માટે આ બે કાન પર્યાપ્ત નથી, એટલે એટલું સામર્થ્ય મને આપો કે નિરંતર હું આપની કથાઓનું સેવન કરતો રહું. અને પછી પૃથુ મહારાજ પ્રજાજનોને સુંદર ઉપદેશ આપીને અર્ચન ભક્તિ સ્વરૂપા અને એમની પત્ની ઉર્ચી સાથે વૈકુંઠ ધામમાં પધારે. પૃથુના પછી વિજિતાશ્વ રાજા બન્યા. વિજિતાશ્વને ત્યાં હવિરધાન રાજા થયા. હવિરધાનને ત્યાં પ્રાચીન બરહી રાજા બન્યા અને પ્રાચીન બરહીને ત્યાં પ્રચેતાઓનો જન્મ થયો. એ પ્રાચીન બરહીના 10 પુત્ર પ્રચેતા, એમને ગૃહસ્થ ધર્મ સ્વીકારવાની આજ્ઞા પિતાએ આપી, પણ યોગ્યતા મેળવવા માટે આ પ્રચેતાઓ વનમાં તપ કરવા માટે ગયા. ગૃહસ્થ માટે યોગ્યતા તો જોઈએ ને, જેમ આજનો યુવાન પણ વિચારે છે ને કે ભાઈ લગ્ન તો કરીએ પણ એની પહેલાં કંઈક મારા અંદર યોગ્યતા તો હોય, એની અમારા એ શાસ્ત્ર ને અમે એ પ્રાચીન પરંપરા રહી, આપણો આ પુરાણો શાસ્ત્ર કોઈ જૂના નથી, પુરાતનમ અપી નવમ ઇતિ પુરાણમ.
એ પ્રચેતાઓ વિચાર્યું કે ગ્રહસ્થાશ્રમ માટે કંઈ અમારા માટે યોગ્યતા જોઈએ, એના માટે તપ કરવા ગયા. એક વનમાં વિશાળ એક સરોવર આવ્યું અને એ સરોવરમાં શિવજી પ્રગટ થયા. શિવજીએ પ્રચેતાઓને રુદ્ર ગીત સંભળાવ્યું, ભક્તિ ગીત, પ્રેમ ગીત જેને કહેવાય છે. અને શિવજીની કૃપાથી પછી એ જ સરોવરમાં 10,000 વર્ષ સુધી આ પ્રચેતાઓએ તપ કર્યા. જ્યારે આ પ્રચેતાઓ તપ કરી રહ્યા હતા એ સમયમાં પ્રાચીન બરહી રાજા એમના રાજ્યમાં યજ્ઞ આદિ કરતા, હવન કરતા અને એ યજ્ઞ કરતા સમય પશુઓની બલિ દેતા, સકામ ભાવનાથી યજ્ઞ કરતા ત્યાં નારદજી પધાર્યા. નારદજીએ એમને અટકાવ્યા, કહ્યું કે આ જે તમે સકામ યજ્ઞ કરો છો, પશુઓની હિંસા કરો છો, આપ જુઓ આ બધા પશુઓ આકાશમાં આપની વાટ જોઈ રહ્યા છે, કે જેમને આપને હિંસા ભાવથી આપે માર્યો છે, આ યજ્ઞ બંધ કરો, આનાથી આપને શું મળશે? મનુષ્ય બે વસ્તુ માંગે છે, એક તો દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ, અને એ ચાર પુરુષાર્થ દ્વારા સિદ્ધ થઈ જાય છે. નારદજીએ પ્રાચીન બરહીને મુક્તિ આપવા માટે પુરંજન આખ્યાન સંભળાવ્યું. મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાનનું વર્ણન કરવામાં આવ્યું, ખૂબ સુંદર કથા. પુરંજન નામનો એક જીવ, એનું એક મિત્ર અવિજ્ઞાત. એક દિવસની વાત કે બંને જણા વનમાં ફરવા માટે ગયા. ફરતા 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 બહુ આગળ નીકળ્યા, એક મોટો નગર જોયો. નગરનો એક દ્વાર, નગરની પ્રદક્ષિણા કરી તો 9 દ્વાર એમાં દેખાયા. દ્વારના અંદરથી પ્રવેશ કર્યો, બહુ સુંદર એ નગર, ભોગ વિલાસથી ભરેલું એ નગર હતું. આ પુરંજન નામનો જીવ, એને ભોગ વિલાસ ભોગવવામાં બહુ રુચિ. એ પુરંજન અવિજ્ઞાત અંદર ગયા. અંદર અંદર ચાલતા ચાલતા એક વન આવ્યું. એ વનમાં એક સુંદર સ્ત્રી જોઈ, અને એ સ્ત્રીની સાથે 10 પુરુષ હતા. એ સ્ત્રીની રક્ષા કરી રહ્યા હતા, અને સાથે સાથે એક 5 ફણ વાળો નાગ હતો જે સ્ત્રીની રક્ષા કરી રહ્યો. પુરંજન એ સ્ત્રીને જોઈને મોહિત થયો, આસક્ત થયો, પૂછ્યું, અરે દેવી તમે કોણ, તમારો પરિચય આપો, તમે અહીંયા શું કરો છો? ઓલી સ્ત્રીએ પૂછ્યું, તમે કોણ? તે કે હું પુરંજન. તો ઓલી સ્ત્રી કેવા લાગી, તમે પુરંજન? તો કે હું પુરંજની. હું ક્યાંથી આવી, શું કરું છું એ તો મને ખબર નહીં, પણ તમે કહો તો તમારી સાથે રહું, તમારી સેવા કરું. હવે ઓલો પુરંજન રાજી થઈ ગયો, અને એ પુરંજની એ સ્ત્રી સાથે એ 9 દ્વાર વાળા નગરમાં રહેવા લાગ્યો, ભોગ વિલાસ ભોગવવા લાગ્યો. અને એ ભોગ વિલાસ ભોગવતા ભોગવતા અવિજ્ઞાત નામના મિત્રને ભૂલી ગયો, એટલો એ ભોગ વિલાસમાં આસક્ત થયો. ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો. ચંડવેક નામના ગંધર્વોએ ભોગ વિલાસ ભરેલી નગરી ઉપર આક્રમણ કર્યું. જ્યાં આક્રમણ થયું તો પોતાની નગરની રક્ષા કરવા માટે પુરંજને આ યુદ્ધ કર્યું, પણ એટલા બધા વિષય વાસના ભોગવી હતી કે શરીરને ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ, વધારે એમની સાથે યુદ્ધ ન કરી શક્યો. પરિણામ સ્વરૂપ દૂતો આવીને, યમદૂતો એને લઈ ગયા. અને બીજા જન્મમાં આ પુરંજન સ્ત્રીમાં આસક્તિ હતી, એટલે બીજા જન્મમાં સ્ત્રી રૂપ ધારણ કર્યું, કન્યા રૂપમાં એનો જન્મ થયો, અને એનો વિવાહ મલયધ્વજ સાથે થયો. અને જ્યારે મલયધ્વજ એના પતિની મૃત્યુ થઈ, ચિતા જલી રહી હતી, એ જ સમયે એ પતિના વિયોગમાં ચિતામાં બળવા માટે એ પણ તત્પર બની. એ જ સમયે ત્યાં અવિજ્ઞાત આવ્યો, એને રોક્યું, હે મિત્ર રૂપ જા, આ તું શું કરે છે? તું ભૂલી ગયો તું કોણ છે? ના તું સ્ત્રી છે, ના તું પુરુષ છે, તું ભૂલી ગયો, તું તો મારો છે, તું મારો મિત્ર છે. બડી એ સુંદર આધ્યાત્મિક કથા, રૂપક છે આખું. પુરંજન એટલે શું? જાયસ્વેતી મિયસ્વેતી, જે પોતાના મનનું કરે, મનમાં આવે એ કરવાનું. એટલે પુરંજન એટલે આ જીવ. એ જીવ ક્યાં રહે છે? તો કે 9 દ્વાર વાળી નગરી, એટલે તો કે આ શરીર જેના 9 દ્વાર છે, આ નાસિકા, મોઢું, આ કાન, મુખ, આ બધા 9 દ્વાર એવી રીતે આપણા શરીરમાં છે. એ 9 દ્વાર વાળી નગરીમાં પુરંજન નામનો જીવ રહે છે, એનો મિત્ર અવિજ્ઞાત એટલે આત્મા, એ સ્ત્રી એટલે બુદ્ધિ, 10 સૈનિક એટલે 10 ઇન્દ્રિય,
પાંચ ફણવાળો નાગ એટલે પંચ વિષય, જ્યાર સુધી બુદ્ધિ વિષયાસક્ત છે ત્યાર સુધી એ બુદ્ધિ એના સૈનિક એટલે એ જે સૈનિક છે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને વિષય વાસનાના પદાર્થો ભોગવવાની પ્રેરણા કરતી રહે છે, આજ્ઞા કરતી રહે છે કે હજી વિષય વાસના ભોગવ, હજી પદાર્થોનો સંચય કર, હજી વસ્તુઓનો સંચય કરતી જાય. જ્યાર સુધી બુદ્ધિમાં અવિદ્યા છે ત્યાર સુધી અવિદ્યાયુક્ત બુદ્ધિ આ 10 સૈનિકોને વિષયો તરફ પ્રેરિત કરશે. આ ઇન્દ્રિયો વિષય વાસનામાં લાગી જાય છે ભોગવવામાં, અને પછી આ નગરી ઉપર આક્રમણ થાય છે. ચંડવેક નામના ગંધર્વો આક્રમણ કરે, અને એ આક્રમણ થાય એટલે શું થાય, સૌથી પહેલા આપણા વાળ ખેંચે એટલે એ વાળ આપણા કાળામાંથી થઈ ગયા ધોળા, અને એ ધોળા વાળ થઈ ગયા એટલે સમજી જજો આક્રમણ આ નગરી ઉપર થવા લાગ્યું. પણ પછી એ પુરંજન એ નગરીની રક્ષા કરે છે, આપણે રક્ષા કરીએ. અરે આટલી જલ્દી સફેદ વાળ હોય, પાછા આપણે એને કાળા કરી નાખીએ, ડાઈ કરીએ ને શું શું કરીએ. પછી ગંધર્વો આક્રમણ કરે છે આ નગરી ઉપર, પણ આ નગરને બચાવવા માટે આપણે બહુ તત્પર છીએ. એવા એવા પછી હથોડા મારે આ પીઠ ને આ વાંસો ને પગ ને બધું દુખવા લાગે. એકવાર ઊભા થાય તો બેસી ન શકાય ને બેસીએ તો ઊભા ન થાય. સમજી જજો આ આક્રમણ આ નગરી ઉપર થવા લાગ્યા છે. અબ યે શરીર કભી ભી છોડના પડેગા, સંકેત હે સમજ જાઓ. આક્રમણ આ નગરી ઉપર થાય છે. આ નગરની રક્ષા કરવા માટે જીવ આતુર હોય છે, પણ મનુષ્ય વિષયોને નથી ભોગતો. ભોગાન ભુક્ત્વા વયમેવ ભુક્તાસ, ભોગના લીધે આ શરીર એટલું શિથિલ આપણું બની જાય છે, આયુષ્ય ઓછું થતું જાય છે, અવિજ્ઞાતને ભૂલી જાય છે. અને એ ભૂલાયેલો જીવ પુરંજન, અને પછી આવા સત્સંગના સમારોહ માની જજો આ અવિજ્ઞાત પુકાર કરી રહ્યો છે, અરે ભૈયા તું ક્યા કર રહા હૈ, અપને લક્ષ્ય કો પહેચાન. યે સત્સંગ સમારોહ વો અવિજ્ઞાત કી પુકાર હૈ, તું તારા લક્ષ્યને ઓળખ. આ તું શું કરે છે, તું તો મારો છે, ન તું પુરુષ છે ન તું સ્ત્રી છે. ભગવાન કહેતે હૈ તું કોણ, કે મમૈવાંશો જીવલોક જીવભૂત સનાતન, તું તો મારો અંશ છે. આ પિતા પુત્ર ભાઈ બહેન આ બધું તો ઠીક છે, પણ વાસ્તવિક તારો સંબંધ મારી સાથે છે, અવિજ્ઞાત સાથે. ભગવાન કહે મમૈવાંશો જીવલોક, તું મારો અંશ છે. આ પુરંજન આખ્યાન પ્રાચીન બરહીને સંભળાવ્યું, શ્રવણ કરીને મોક્ષની એમને પ્રાપ્તિ થઈ. એની સાથે જ અહીંયા ચતુર્થ સ્કંધ વિરામ થયો. આવ યહ ચતુર્થ પુષ્પ શ્રીનાથ જી કે શ્રી ચરણો મેં સમર્પિત કરતે હુએ પંચમ સ્કંધ મેં પ્રવેશ કરે. શ્રી ભાગવત ભગવાન કી જય. પાંચમો સ્કંધ એટલે સ્થાન લીલા, 26 અધ્યાય. અહીંયા પંચમ સ્કંધમાં આત્મસ્થિતિ અને દેશસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. પંચમ સ્કંદના પ્રારંભમાં જ પ્રિયવ્રત રાજાનું ચરિત્ર આવ્યું. પ્રિયવ્રતો ભાગવત આત્મનામઃ કથમ મુને ગૃહે રમત યન્મૂલઃ ગર્ભબંધં પરાભવઃ. પરીક્ષિત રાજાએ આ સ્કંદના પ્રારંભમાં શુકદેવજીને પ્રશ્ન કર્યો કે આ પ્રિયવ્રત રાજા જે ભગવદ ભક્ત હતા, આત્મારામ હતા, તો પણ ઘરમાં આસક્ત કેમ થયા? સુખદેવજી કહે છે રાજન, આ પરીક્ષિતજીને પ્રથુ મહારાજ, આ પ્રિયવ્રત રાજાને તો પહેલાથી જ રાજ્ય સત્તા તરફ અપેક્ષા વૃત્તિ હતી. નારદજી દ્વારા એમને સત્સંગ મળ્યો એટલે વૈરાગ્ય એમનામાં આવ્યું, અને એ વૈરાગ્યના લીધે પછી કર્મ કરવાનું છોડી દીધું. જ્યાં કર્મ કરવાનું છોડ્યું ત્યાં બ્રહ્માજી આવ્યા, એમને સમજાવ્યું કે જે યોનિમાં આપણને જન્મ મળ્યો છે એ અનુરૂપ આપણે કર્મ પણ કરવાના છે. વૈરાગ્ય કોઈ કર્મથી ન હોવું જોઈએ, વૈરાગ્ય તો એ મનની એક અવસ્થા છે. વૈરાગ્યનો મતલબ કર્મ કરવાનું બંધ કરી દો નહીં,
वैराग्य मनथी होय, जेटला पण कर्म करीए पण आसक्ति रहित ए जे कर्म थाय ए वैराग्यनी अवस्था छे। ब्रह्माजीए समझाव्यु एमने ने हवे पछी कर्म करवा माटे तैयार थया। पृथ्वीनी रक्षानो भार एमने संभाळ्यो। એમના સમયકાલમાં એક બહુ વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ, અડધો ભૂમંડળ અંધારામાંના અડધામાં પ્રકાશ રહેતું, અને પછી એ પ્રિયવ્રત રાજા પોતાના દિવ્ય રથમાં બેઠા અને સૂર્યની 7 વખત પ્રદક્ષિણા કરી, અને 7 વખત પ્રદક્ષિણા કરી અને એ સમયે રથના પૈડાથી જે પૃથ્વીમાં ખાડો થયો તો એ 7 સમુદ્ર બન્યા, અને 2 રથના પૈડાના 2 વચ્ચેનો જે ઉપસેલો ભાગ હતો એ 7 દ્વીપ થયા। એ જ પ્રિયવ્રત રાજાના 10 પુત્ર હતા, જેમાંથી 3 બ્રહ્મચારી રહ્યા। 7 પુત્રને 7 દ્વીપ સોંપ્યા। એમની પુત્રી ઉર્જસ્વતીનો વિવાહ શુક્રાચાર્યજી સાથે થયો। આ રીતે ખૂબ વિશેષ કાર્ય આ પ્રિયવ્રત રાજાએ કર્યું। પ્રિયવ્રતના પછી આગ્નેન્દ્ર, અને આગ્નેન્દ્ર અને પૂર્વચિત નામની અપ્સરાથી એમને ત્યાં નાભી નામક પુત્રનો જન્મ થયો। નાભીનો વિવાહ મેરુદેવી સાથે થયો। નાભી રાજાએ પુત્રષ્ટિ યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કર્યું, ભગવાન પ્રસન્ન થયા, વરદાન આપ્યું, અને હવે આ નાભી રાજાના ઘરે ભગવાન પરમહંસોનું ધર્મ બતાવવા માટે એમના પુત્ર રૂપે પ્રગટ થયા। બોલીએ શ્રી ઋષભદેવજી ભગવાન કી જય। આ ઋષભદેવજી ભગવાનના જ્ઞાન અવતાર છે। ઋષભ એટલે સર્વશ્રેષ્ઠ। ઇન્દ્રની પુત્રી જયંતી સાથે એમનો વિવાહ થયો। 100 પુત્ર થયા। એ 100 પુત્રને ખૂબ સુંદર ઉપદેશ દીક્ષા આપી, પોતાના પુત્રને એ જ સમજાવતા કે બસ આ શરીર કેવલ લૌકિક વિષય વાસના ભોગવવા માટે આપણને નથી મળ્યું, આ શરીરથી પુત્રો જેટલું બની શકે દિવ્ય તપ કરજો, સાધના કરજો। નાયં દેહો દેહ ભાજાં ત્રિલોકે કષ્ટાન કામાન હતે વિંભુજાયે તપો દિવ્યં પુત્ર કાયેન સત્વં શુદ્ધ્યેત્યસ્માત્ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ। નાયં દેહો દેહ ભાજામ ત્રિલોકે, હે બાલકો, આ શરીર કેવળ વિષય વાસના ભોગવવા માટે નથી, વિષય વાસના તો વિષ્ઠા ભોજી સુકર કુકરને પણ મળી જાય છે, તો આ શરીરથી જેટલું બની શકે તપ કરજો। ખૂબ સુંદર ઉપદેશ આપ્યો, અને પછી ઉપદેશ આપીને શ્રી ઋષભદેવજી મહારાજ વનમાં અવધૂત અવસ્થામાં વિહાર કરવા લાગ્યા। આ ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય જીવોના અનુકરણીય નથી, પરમહંસોનું ધર્મ બતાવવા માટે આપનું પ્રાગટ્ય છે। વિચરણ કરતાં કરતાં આ ઋષભદેવજી કર્ણાટક સમીપ પહોંચ્યા અને દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો। એમના જ 100 પુત્ર જે 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા, અન્ય ભાઈઓને અન્ય રાજ્ય સોંપ્યું, અને સૌથી મોટા પુત્ર એ ચક્રવર્તી સમ્રાટ થયા, જેમનું નામ ભરત। ધર્મનિષ્ઠ થઈને પોતાના રાજ્યનો ભોગ કર્યો। યુવાવસ્થામાં જ આ ભરતજીને વૈરાગ્ય આવ્યું। પિતાએ જે ઉપદેશ નાનપણથી જે સંસ્કાર આપ્યા હતા એનું સ્મરણ થયું કે આ યુવાવસ્થા કેવળ ભોગ વિલાસ ભોગવવા માટે નથી। સાચો વૈરાગ્ય જે યુવા અવસ્થામાં આવે એને જ સાચો વૈરાગ્ય કહેવાય, વૃદ્ધાવસ્થામાં આવેલો વૈરાગ્ય સાચો વૈરાગ્ય નથી। જો વિષયોને બુદ્ધિ દ્વારા સ્વ ઈચ્છાથી છોડી દઈએ તો શાંતિનો અનુભવ થાય છે, અને એ જ વિષયોને જબરદસ્તી બલા તેને છોડવું પડે તો એનાથી જીવનમાં દુઃખ આવે છે। એટલે જ્ઞાનપૂર્વક બુદ્ધિપૂર્વક જો વિષયને છોડવામાં આવે તો એનાથી શાંતિનો અનુભવ થશે। આ ભરતજીને અંદર યુવાવસ્થામાં વૈરાગ્ય આવ્યો। ગંડકી નદીના કિનારે જઈને ધ્યાન સાધના કરવા લાગ્યા, બધું ત્યાગ કરી લીધું,
પણ ત્યાં એ વનમાં